चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सत केवल साहेब, हूँ छु विजय उमड़ीगर અને આપ મને જોઈ રહ્યા છો ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની યુટ્યુબ ચેનલ ઉપર। આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જ્ઞાન સંપ્રદાયના એક એવા વેરલા સંતના વિશે જાણીશું કે જેમનો ઉપકાર આપણે જેટલો માનીએ એટલો ઓછો છે। શા માટે? આવો જાણીએ। આ વિડીયોની સાથે અમે એક સરપ્રાઈઝ લાવ્યા છીએ, એ સરપ્રાઈઝ શું છે એ જાણવા માટે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ। વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત કૈવલ સાહેબ, આ વિડીયોમાં આપણે ભગવાન કરુણાસાગર સ્વરચિત ધર્મગ્રંથોનો પ્રથમ વખત ગુજરાતીમાં અનુવાદ કરનાર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીના જીવન વિશે જાણીશું। 16 વર્ષની ઉંમરે સુખાનંદજી મહારાજ શ્રીએ રૂપિયાપુરા ગામના દામોદર દાસજી મહારાજ શ્રી પાસે દીક્ષા લીધી હતી। ત્યારબાદ થોડા વર્ષો સુધી સુરકુવા ગામના મહારાજ ઉદ્ધવદાસજી સાથે રહ્યા અને એમની મદદથી સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે કાશી ગયા। કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ 6 મહિના સુધી તેમણે હરિદ્વાર અને ઋષિકેશમાં સંસ્કૃતનો વધુ અભ્યાસ કર્યો અને ત્યારબાદ પંચમુદ્રા સિદ્ધ મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીની તપોભૂમિ એવા આપણા ઉમરા ગામમાં તેઓ આવ્યા। ઉમરા આવ્યા બાદ વ્યારામાં રહીને તેમણે કૈવલ જ્ઞાનોદય નામનું માસિક 1 વર્ષ સુધી છાપવાનું ચાલુ રાખ્યું અને સંવત 1974માં તેમણે સકળતા ભાષ્ય ગ્રંથને કૈવલ પ્રકાશનું ઉપનામ આપી પ્રસિદ્ધ કર્યો। ઉમરાના પગલી મંદિરમાં રહીને સુખાનંદજી મહારાજ શ્રીએ સંવત 1976માં પંચમ સૂક્ષ્મ વેદ નામનો ગ્રંથ છપાવ્યો અને એ જ વર્ષે તેમણે વધુ એક ગ્રંથ સૂક્ષ્મ વેદ ઉપનિષદ, કે જેને આપણે અત્યારે અચરત સાગર ગ્રંથ તરીકે ઓળખીએ છીએ, તેનું પણ પ્રિન્ટિંગ કરાવ્યું। સંવત 1976માં ઉપડા છાપડી 2 ગ્રંથો પ્રસિદ્ધ કર્યા બાદ સંવત 1977માં તેમણે પાખંડનો પરાજય ગ્રંથ છપાવ્યો અને આ ગ્રંથના પ્રકાશનનું કાર્ય સંપન્ન કર્યા બાદ સુખાનંદજી મહારાજ શ્રી વડોદરા સ્થિત ભગવાન કરુણાસાગરના મંદિરમાં રહેવા લાગ્યા। અહીં રહીને સંવત 1979માં તેમણે કૈવલ પ્રકાશ ગ્રંથની બીજી આવૃત્તિ અને સંવત 1984માં આ જ ગ્રંથની ત્રીજી આવૃત્તિ બહાર પાડી। ત્યારબાદ તેમણે સ્વાચાર પત્રિકા નામનો ગ્રંથ શિક્ષાપત્રીના ઉપનામે બહાર પાડ્યો અને સંવત 1986માં તેમણે ભગવાન કરુણાસાગરનો જીવન પ્રભાવ નામનો ગ્રંથ પણ પ્રસિદ્ધ કર્યો। ઉમરાના શાંતિદાસજી મહારાજ શ્રીની સાથે મળીને પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીએ સંવત 1987થી લઈને સંવત 2000 સુધીના 14 વર્ષના ગાળામાં અન્ય 6 ગ્રંથોનું ગુજરાતીમાં અનુવાદ કરીને તેમનું પ્રકાશન કર્યું। આ 6 ગ્રંથો આ મુજબ છે। આ તમામ ગ્રંથોના પ્રકાશનમાં ઉમરાના વિષ્ણુદાસજી મહારાજ તથા શાંતિદાસજી મહારાજ શ્રીએ તેમને તન, મન અને ધનથી યોગદાન આપ્યું હતું। જ્ઞાન સંપ્રદાયનું ઉચ્ચ કોટિનું પ્રથમ પદનું જ્ઞાન આ જગતના જિજ્ઞાસુ ભક્તજનોને તૈયાર કરી આપનાર ધર્મધુરંધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો
આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તો આવું હતું આપણા પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનું જીવન. 29 માર્ચ 2020 રોજ આપણા આ વિરલ સંતની પુણ્યતિથિ છે. આ પ્રસંગે આપણે એમને યાદ કરીએ અને સુખાનંદજી મહારાજશ્રીએ આપણને બક્ષિસ કરેલા જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. કાયમ પંથને દસે દિશામાં ગજાવવાનું એમનું સપનું સાકાર કરવું એ હવે આપણી ફરજ છે. હવે વાત કરીએ સરપ્રાઇઝની. તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરીને તમે જીતી શકો છો જ્ઞાન સંપ્રદાયના ભજનની એક સીડી તદ્દન ફ્રી. અને એ માટે તમારે ફક્ત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરવાનું રહેશે. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવો. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. સચકલ સર.